महाप्रभुजी महाप्रभुजी तारे श्री યમરાજા અને યમુના મહારાણી નો ભાઈ બહેન નો દિવસ છે. એમ તો ઘણા ભાઈઓ એના બહેન ના ઘરે આવ્યા જ હશે. આજે ઘણી બહેનો ભાઈ ના ઘરે બી ગઈ હશે, અને ઘણી બહેનોએ તમારા કુટુંબના રિવાજ પ્રમાણે, તમારા ઘરના રિવાજ પ્રમાણે, તમારા કુળના રિવાજ પ્રમાણે તમારા ભાઈઓને ઓવાળ્યા હશે, ભાઈની દીર્ઘાયુષ્યની કામના કરી હશે, લાંબા આયુષ્યની કામના કરી હશે. બેન બેન જે બે નહીં થાય તે બેન, બે ન જે કદી બે ન થાય, એક જ રહે બે, જો કભી ભાગ ન પડાવે વો ભગીની, ભાગ નહીં લે,
બાપના. આજકાલ તો કોર્ટમાં જવા લાગી ગઈ બહેનો. ભગીનીનો અર્થ ભાઈની બાપની મિલકતમાં ભાગ નહીં લેવે તે ભગીની. બે નહીં થાય એક જ મત રાખ, કભી એકની બે નહીં થાય તે બેન કહેવાય. તો મારી બહેનો, મારા ભાઈઓ, બેનથી ભલે નફરત હશે, બેનોને ભાઈથી ભલે નફરત હશે, પણ આજના દિવસનો એવો મહત્વ દીધો છે કે ભાઈ દુશ્મન બી હશે ને તો એના લાંબા આયુષ્યની કામના કરજો, એના દીર્ઘાયુષ્યની કામના કરજો. તો આવો આ ભાઈ બહેનનો પ્રેમનો દિવસ છે, આવો હમ કથા આગે ચલાતે. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નાઓ. આવો બહેનો, કથા ગંગા નાઓ. વૈષ્ણવ થવા માટે દેવા દેવો વૈષ્ણવ થવા માટે લેવા જેવો કથા ક્યાંથી બદલી હતી, ક્યાંથી બદલી હતી? કોઈ દિવસ તાપી પર નાહવા જાઓ છો? તમે જાઓ છો? જાઓ છો ક્યારે? ભરાણ વખત, ગ્રહણ વખતે ત્યાં કિનારે રહેતા હતા ત્યારે તો રોજ ભરડો નહીં કે તો બીજા એક ડૂબકી લગાવી આવતા હશે, મજા આવતી નાના નાના હતા ત્યાં. બાપ મારે તો બીજા એક સુધી આવે, હવે નહીં, હવે મજા નહીં, હવે મોટા થઈ ગયા ને આપણે. કોઈ દિવસ જાજો તાપીજી પર નાવા માટે, અને નહીં રોજ રોજ મોકો નહીં મળે. કોઈ દિવસ ગ્રહણના ટાઈમ પર, સંક્રાંતના ટાઈમ પર, શિવરાત્રિના ટાઈમ પર મોઢેથી વળી પરાક્રમ સાંભળ્યો તમારું, તમારું પરાક્રમ કુકરમુંડા વાળા. કોજાગીરી પૂનમને દિવસે વર્ષોથી ગામમાં ભગવાનની પાલખી નીકળે, નીકળે છે ને, હા, વર્ષો 200 વર્ષથી ખંડોજી મહારાજના વખતથી પાલખી નીકળે એમ ઇતિહાસ એમના વંશજો કહે છે કે ખંડોજી મહારાજ ગલી ગલીમાં પાલખી લઈને ફરતા અને ગામના લોકોને કહેતા કે ચાલો તાપી પર નાવા, તો બી કોઈ આવતા નહીં. વાહ, પરાક્રમી લોક છો તમે, પરાક્રમ. હા, તો અને જે ખંડોજી મહારાજ માટે ખુદ પંઢરપુરથી પંઢરીનાથ ચાલીને આવી ગયા, તમે તમારા ઓટલાના બે પગથિયા નહીં ઉતર્યા? એ પંઢરપુરથી આવી ગયું અને તમારા ઓટલાના બે પગથિયા બી નહીં ઉતર્યા તમે, બધા દુર્ભાગ્ય. કોજાગરી પૂરણના દિવસે, એ દિવસનો બી બડો મહત્વ હે. આપણા ભાગવતજીમાં શરદ પૂનમ, કોજાગરી પૂર્ણિમાનો ખૂબ મહત્વ છે. એ દિવસે, શરદ પૂનમને દિવસે રાત્રે ભગવાને જમુના નદીને કિનારે રમણ રેતમાં વાંસળી વગાડી હતી, મોરલી વગાડી હતી, અને અડધી રાત્રે બધી ગોપીઓ ઘરબાર છોડીને કૃષ્ણની પાછળ, છોકરાઓને સૂતાને ભણીને સૂતા મૂકીને આવી ગઈ. અને ત્યાં શરદ પૂર્ણિમાની રાત્રે જમુના નદીને કિનારે રમણ રેતમાં ભગવાને, અહીં જુઓ પેલો ફોટો છે, ચોથા નંબરનો ફોટો, 19 ગોપીઓની સાથે ભગવાને રાસ ક્રીડા કરી હતી, રાસ રચ્યો હતો એ શરદ પૂનમની રાત્રે. એક એક ગોપીને એક એક કૃષ્ણ, કૃષ્ણ એક જ હતા અને ગોપીઓ 19 હતી.
એમાં રાધાની સાથે વચમાં કૃષ્ણ રમતા હતા. સૌ ગોપીઓને ઈચ્છા થઈ કે અમારી સાથે બી કૃષ્ણ રમે, તો જેટલી ગોપી એટલા જ કૃષ્ણ બની ગયા, અને એટલા કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રમ્યા છે. એ શરદ પૂનમનો દિવસ, રાત્રે દૂધ પૌવા ખાય, હે પ્રસાદ લેવા તો બધા આવી જતા, દૂધ પૌવાનો ખીરનો પ્રસાદ ઉપર છાપરા પર દૂધ મૂકો કે તમે કરો છો, છાપરા પર દૂધ પૌવા મૂકી દેવ, અને પછી ક્યારે ખાવ? દૂસરે દાડે કે રાત્રે જ? હા મૂકો છો કે તમે કુકરમુંડા? શરદ પૂનમ ને રાત્રે એવું નહીં કરવાનું, એવું નહીં, તમને હું કહું. શરદ પૂનમનો રાત્રિનો 12 વાગ્યાનો ચંદ્ર 16 ખડાએ ખીલેલો હોય છે, અને શરદ પૂનમનો ચંદ્ર વર્ષની 12 પૂનમ હોય એમાં શરદ પૂનમનો ચંદ્ર પૃથ્વીના વધારે નજીક આવેલો હોય. બાકી 11 પૂનમે ચંદ્ર દૂર હોય, પણ શરદ પૂનમે ચંદ્ર પૃથ્વીના જરાક નજીક આવી જાય છે અને પૂર્ણ પ્રકાશ આપે છે ચંદ્ર. અને રાતના 12 વાગે, બરોબર 12 વાગે ચંદ્રમાંથી અમૃતની કિરણ નીકળે છે, અમૃતની કિરણ, અને એ કિરણ દૂધ અને ચોખા એ જલ્દી પકડી લે છે. વૈજ્ઞાનિક કારણ બતાવું છું, અવર રિલિજિયન ઇઝ ટોટલી સાયન્ટિફિક. ધીસ ઇઝ નોટ ઓનલી માઇન્ડલી પ્રિવેટ, દિસ ઇઝ ધ સાયન્ટિફિક રીઝન ઓફ અવર રીઝન ઓફ અવર રિલિજિયન્સ. વૈજ્ઞાનિક લોકોને ભી સ્પષ્ટ કિયા હૈ, હમારા ધર્મ પૂરા વિજ્ઞાન હૈ. સાયન્સ વાળાને પાછળ મૂકી દે, આપણો ધર્મ આગળ છે. સાયન્સ જહાં પૂરા હોતા હૈ ને, સાયન્સ જહાં પૂરા હો જાતા હૈ વહાં સે હમારે ધર્મ કી શરૂઆત હોતી હૈ. વી હેવ પરફેક્ટ પ્રૂફ ઓફ ધ રીઝન ઓફ અવર રિલિજિયન્સ. હે મેં ભી સાયન્સ પઢા હુઆ હું, મેં ભી સાયન્સ કા વિદ્યાર્થી રહ ચુકા હું, મેં ભી જાનતા હું ઇન સબ કારણો કો. તો 12 વાગે બરોબર શરદ પૂનમના ચંદ્રમાંથી અમૃતની કિરણો નીકળે છે, રેઇન ઓફ ડિવાઇન, ડિવાઇન અમૃત, અમૃત છાંટે છે. અને એ અમૃતને સફેદ વસ્તુ પકડી લે છે, અને સફેદમાં બી દૂધ અને ચોખા એ જલ્દી એ કિરણને પકડી લે છે, અંદર ખેંચી લે છે. એટલે શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં દૂધ પૌવા નહીં, પૌવા નહીં, દૂધ અને ચોખા મિક્સ કરીને ચંદ્રના પ્રકાશમાં જ 8 વાગેથી રાંધવાની શરૂઆત કરો, ચૂલા પર, ગેસ પર નહીં, ચૂલા પર, લાકડાના ચૂલા પર. શુદ્ધ સાત્વિક કારણ, જે ગેસ પર જ રંધાતું હોય તે અંદર કેટલું ગેસ કરતું હોય વિચાર કરો જરા. ગેસ પર રંધાતું હોય તો ગેસ જ કરે ને, અને રાખમાં પણ રંધાતું હોય તો અંદરનું બધું બાળીને રાખ કરી દે, બધું પચાવી નાખે. હા અમારા સાયન્ટિફિક કારણ તો ચૂલા પર, લાકડાના ચૂલા પર, લાકડાના છાણા પર મૂકીને, અને તે બી ભગવાનની સામે. મારી વાત બરોબર સાંભળજો, કોઈ તમારા ગામમાં કૃષ્ણનું મંદિર હોય, કૃષ્ણના કોઈ બી અવતારનું મંદિર હોય તો ત્યાં કરજો આ પ્રોગ્રામ, સામૂહિક રીતથી કરજો તો વધારે મજા આવશે. જો તમને એક વાત કહું, એકલા એકલા ઘરમાં રોટલી ખાવ તો 2 રોટલી ખવાશે, અને એ જ રોટલીનો ડબ્બો ભરી બધી સખીઓની સાથે બગીચામાં બેસીને ખાવ તો 2 રોટલી વધારે જશે, વધારે ખવાશે. એવી જ રીતે એકલા એકલા ઘરમાં ખાશો ને તો થોડામાં પેટ ભરાય, 12 વાગે કોનું મૂડ થાય, અને એ જ બધા જ મળીને મંદિરમાં જાઓ, ગરબા ગાઓ, રાસ ગાઓ, પછી ખાઓ તો ભૂખ ખુલ જાયગી, ખાને કા મજા ભી આ જાયગા, ખોરાક ભી જ્યાદા જાયગા, પાચન ભી અચ્છા હો જાયગા. જેને કોઈને દમની બીમારી હોય, દમનો રોગ હોય, જેને કોઈને હાઈપર એસિડિટી હોય, જેને કોઈને અલ્સર હોય, એ આ પ્રયોગ કરીને જોજો, તમારી 1 વર્ષ માટે તમારી બીમારીને મેન્ટેન કરશે. દૂધમાં ચોખા નાખીને ચંદ્રના પ્રકાશમાં જ રાંધજો, આખા ચોખા ગળી જાય અંદર, ચોખા ગળીને નહીં, આખા ચોખા. ને તમારે સમાજમાં ચોખા ખાંડીને પછી એની ખીર બનાવે એ નહીં, આખા ચોખા રાંધીને દૂધમાં ઉકાળો, એટલી ઉકાળો કે આખા ચોખા એમાં ગળી જાય.
પછી એમાં વેખંડ, મરાઠીમાં વેખંડ કહી, ગુજરાતીમાં ઘોડાવજ કહી, વજ બોડા નેતા મળે, થોડું શું વજનો ટુકડો નાખો, થોડી સી દાલચીની નાખો, ઇલાયચી, જાયફળ, આ બધી ઔષધિઓ છે, તેજપાન નાખો, કેસર નાખો, કસ્તુરી નાખો, એને ચૂલા પર 12 વાગ્યા સુધી ઘોટિયા કરો. રસોઈઓ રસોઈ બનાવે, બાકીની બહેનો ભાઈઓ વચમાં ભગવાનને સ્થાપિત કરજો સિંહાસન પર, એની પાસે દીવો ઘીનો લગાડજો ભગવાનની આગળ, કૃષ્ણ ભગવાનને, બાલકૃષ્ણને સ્થાપિત કરજો, એની પૂજા કરજો, અભિષેક કરજો, એની આજુબાજુ ગરબા રમજો, રાસ રમજો, ડિસ્કો નહીં, દેશી ગરબા, દેશી, એ તો નાચતે નહીં આતા જિસ્કો ને ઉસકો કહેતે ડિસ્કો, તો દેશી ગરબા. ગરબા એટલે ભગવાનની પરિક્રમા છે, એ કોઈ ફેશન નહીં મળે, પરિક્રમા છે ભાવથી, અને ભગવાનના જ ગરબા પાછા, ભગવાનના જ નહીં તો સાકરિયા શેરડી આવે મથુરી છે, એવો બી ગરબો છે. મુંબઈ વેચવા ગઈ તો મથુરીઓ, મુંબઈ વેચવા ગઈ તો રેલોલ, નવીને સાંકળા ઘડાવ્યા મથુરિયા, જૂની રીસાઈ ને ચાલી, તો બે કરી શું કરવા, કરી શું કરું, એક જ રાખતો ને, તો એવા નહીં ભગવાનના ગરબા, ભગવાનના ગરબા ગાજો, ભગવાનના ભજન ગાજો, ગીત ગાજો, વચ્ચે પ્રસાદ બનતો રહેશે ખીરનો, આજુબાજુ તમે ગરબા ગાજો, તાળીઓ વગાડજો, તાલ વગાડજો, પસીનો નીકળવા દેજો તમારા શરીરનો. શરદ ઋતુમાં જેટલો પસીનો નીકળે ને તેટલી એસિડિટી શાંત રહેશે, ગરમી વધારે થશે તો બી કૂદશો. અને 12 વાગે પછી બરોબર ભગવાનની આરતી કરજો, ભગવાનને એ પ્રસાદનો જે બનેલો ખીરનો પ્રસાદ એમાં તુલસી દલ પધરાવીને ભગવાનને નૈવેદ્ય ધરાવજો, બધો જ પ્રસાદ, આરતી કરજો, સ્તુતિ કરજો, પછી લાઈનમાં બેસજો, જેને જે ભાગે આવે તે પ્રસાદ, નહીં તો જેની વધારે લાગ વખતે 2 દોણા અને મારા જેવો પાછળ રહી ગયો તે 1/2 દોણો એવો પ્રસાદ બી નહીં લેવાનો, બધા એ ભાગે આવીને બધા પ્રસાદ લેજો, સાથે બોલીને ભગવાનની જય બોલીને પ્રસાદ ખાજો. હું તમને ગેરંટીથી કહું છું, વર્ષભર માટે તમારી એસિડિટી, અલ્સર અને દમ કંટ્રોલમાં રહેશે શરદ પૂનમનું. તો તમારા ગામમાં તો દિંડી નીકળે છે વિઠોબા રખુમાઈ, ખંડોજી મહારાજશ્રીએ પરંપરા ચાલુ કરી છે. હું જાણું છું તમને વેપારમાંથી ટાઈમ નથી મળતો, ખૂબ ધંધો ચાલે છે તમારો, ખૂબ ધંધો ચાલે છે, અને ખૂબ ધંધો ચાલે ને એટલે ભગવાન માટે તમને ટાઈમ નથી આપી શકતા. બીજું તો શું ભગવાનને પ્રાર્થના કરું, ભગવાનને એટલી કહીશ કે ભગવાન તમારે ત્યાં 4 ઘરાટ કમી મોકલે જરા, અને એટલો ટાઈમ તમે ભગવાનને ત્યાં આપો, એટલી જ પ્રાર્થના કરી શકો, બીજું તો શું. મારા ભાઈ બહેનો, તમારા ગામમાં જુઓ, આ ઉદ્ધવ મહારાજ તો તમારી સામે જન્મેલા બાળક છે, તમારા આંગણામાં રમીને મોટા થયેલા બાળક છે, એ બોલાવે તો નહીં જાઓ, કઈ વાંધો નહીં, પણ આ તો ખંડોજી મહારાજ તમને આમંત્રણ આપીને ગયા છે, હવે તો જવું પડશે ને, એ તો વડીલ છે ને આપણા, એ તો આપણા 5મી પેઢીના વડીલ છે, અને વડીલની આજ્ઞા તો માનવી પડે ને, એની આજ્ઞા, એના આમંત્રણથી તો જજો કમસે કમ. અને મંદિર એ ગામનું આભૂષણ છે, મંદિર એ ગામનું ઘરેણું છે, અને ઘરેણાને બધા વાપરો તો જ ઘરેણાની મજા આવે, નહીં તો લોકરમાં મૂકી દઈએ તો એ ઘરેણું શું કામનું, બેંકમાં જઈને મૂકી દઈએ તો એ ઘરેણું શું કામનું, એ ઘરેણાનો રોજ ઉપયોગ કરો, રોજ વાપરો. મેં જરા આડી વાત કરું છું પણ સમજો, હા ગંગા ભાઈ સંતોષભાઈ, કાલે યા સામે મોટી ઘડિયાળ બાંધી દેજો, ઘડિયાળ, ઘડિયાળ નો અર્થ મગર થાય, મગર નહીં, ટાઈમ લાગે પછી ખૂબ મજા આવે, કૂદી જાય.
તમારી કૂદવાની હિંમત નહી ચાલે. આ કથામાં બી એમ જ છે, આજે પેલો દારો છે ને બોલાવનારો બોલાવે ચાલ રે, કથામાં બોર થઈ જાય છે, મજા નહીં આવશે. અરે તું હાર તો ખરી, નદીમાં કૂદેલો બોલાવે પણ કિનારે ઉભેલો કૂદવાનું મન નહીં થાય. કપડા ખોલી તૈયાર, અંદર કૂદેલા ને જોઈને જીવ બી પડે કે હું બી કૂદી જાઉં, પણ ઠંડુ લાગશે. અંદર કૂદેલો કેસે તું એમ નહીં માને, ઉભરે હું જ આવું છું, પણ અંદર કૂદેલો બહાર નીકળશે.